પોલીસ કમિશનર બ્રહ્મ ભટ્ટે ફેસબુકમાં લાઈવ વિડીયો શેર કર્યો હતો, જેમાં તેમણે દિવાળીને લઈને જરૂરી સાવધાની રાખવાના સૂચનો કર્યા હતા. સાથે જ પોલીસને શંકાસ્પદ ભૂમિકા લાગે તો આઈકાર્ડ માંગવાની વાત પણ કરી હતી. પોલીસ કમિશનર બ્રહ્મ ભટ્ટે ફેસબુકમાં શેર કરેલા વિડીયોમાં જણાવ્યું હતું કે હાલ દિવાળીની રજાઓ આવી રહી છે, ત્યારે ફટાકડા ફોડતી વખતે પૂરતી સાવચેતી રાખવાની અપીલ કરી હતી. સાથે જ ભીડભાડવાળા વિસ્તારોમાં ચીલઝડપ અને લૂંટની ઘટનાથી સાવધાન રહેવાની અપીલ પણ કરી હતી. પોલીસના નામે ચીટિંગ કરતા શખ્સોથી સાવધાની રાખવાની ચેતવણી આપતા કમિશનરે કહ્યું હતું કે પોલીસને ભૂમિકા શંકાસ્પદ લાગે તો તેમની પાસેથી આઈકાર્ડ માંગવાની વાત પણ તેમણે વધુમાં કરી હતી. તારીખ 3/10/2019 ના રોજ પોલીસ કમિશનર સુરત તરીકે મેં ચાર્જ સંભાળ્યા પછી આજે પ્રથમ વખત આપણે ફેસબુક લાઈવના માધ્યમથી મળી રહ્યા છીએ. આપ સર્વેને દિવાળીનો જે પ્રકાશનો તહેવાર છે, એ આવતા દિવાળીના તહેવાર બદલ આપ સર્વેને સુરતવાસીઓનો શુભેચ્છા પાઠવું છું. ખાસ કરીને દિવાળીના તહેવારો દરમિયાન પોલીસ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવે છે, પરંતુ એની સાથે સાથે સામાન્ય પ્રજાજનો છે એ પણ શું છે કે જો પોલીસ સાથે મદદમાં રહે અને કેટલાક સાવચેતીના પગલાં લે તો હું માનું છું ત્યાં સુધી પ્રજાના સહકારથી પોલીસ ચોક્કસપણે ખૂબ જ ઉમદા કામ કરી શકશે. જેમ કે આપણે ફટાકડા ફોડીએ છીએ દિવાળીના તહેવારોમાં, પરંતુ રાત્રે જ્યારે ઉંમરલાયક માણસો હોય, નાના બાળકો હોય, ભૂલકાઓ હોય, એમને ડિસ્ટર્બન્સ ના થાય એ રીતે શું છે કે જો આપણે ફટાકડા ફોડીએ, ધ્વનિનું પ્રદૂષણ, અવાજનું પ્રદૂષણ ઓછું રાખીએ, એ પ્રમાણે ફટાકડા ફોડીએ તો ચોક્કસપણે આપણે સમાજસેવા કરી શકીશું. એના સિવાય પણ દાઝી જવાના બનાવો પણ શું છે કે આપણે નહીં કરીએ આવા કાર્યો જેના કારણે સામાન્ય પ્રજાને કોઈ તકલીફ થાય. બીજી જે ખાસ ધ્યાન રાખવાનું છે વસ્તુ કે જ્યારે કંઈ આપણે કોઈ કિંમતી સામાન લઈને શું છે કે નીકળતા આવીએ, બેંકોમાંથી આપણે નગદ લઈને નીકળતા આવીએ, તો એ વખતે શું છે કે ખાસ કેટલાક એવા સામાજિક તત્વો છે કે જે વોચ રાખતા હોય છે. પોલીસે તમામ બેન્કો અને માર્કેટો ઉપર પણ શું છે કે સિક્યોરિટી ગોઠવી છે. અમારી જે PCR વાન છે, એ PCR વાન સતત આવા સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી જ હોય છે. પરંતુ આપને બધાને શું છે કે નમ્રમાં અમારી વિનંતી એ છે કે આપ થોડી તકેદારી રાખો, જ્યારે પણ કંઈ કિંમતી સામાન લઈ નીકળો તો આજુબાજુ થોડું જોતા રહો અને સલામતી શું છે કે રાખો આપ એ રીતે, તો હું માનું છું ત્યાં સુધી આવા બનાવો બનતા આપણે અટકાવી શકીશું. કારણ કેટલીક વખત કુટુંબનો જે મેઇન મુખ્ય માણસ હોય એ ઘણા સમયની શું છે કે એમની કમાણી ભેગી કરી અને નીકળતા હોય અને પછી એક જ ઝપટમાં ચીલઝડપમાં એમની તમામ કમાણી જતી રહે તો એ દિવાળીનો તહેવાર એવી કુટુંબોમાં માતમમાં ફેરવાઈ જતો હોય છે. એવું નહીં બને એ માટે આપણે બધા સાથે મળી અને શું છે કે જો કામ કરીશું તો હું માનું છું ત્યાં સુધી ચોક્કસપણે આપણે સમાજની સેવા સારી રીતે કરી શકીએ. કેટલીક વખત પોલીસ ચેક કરતી હોય છે, રસ્તા ઉપર ઊભી પોલીસ ચેકિંગ કરતી હોય છે, પરંતુ જ્યાં પણ આપણે શંકાસ્પદ જણાય કે પોલીસની વર્તણૂક શંકાસ્પદ છે ત્યાં અવશ્યપણે પોલીસ પાસે આઈડેન્ટિટી કાર્ડ માંગજો. તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને અમે આઇડેન્ટિટી કાર્ડ એમ કે પોતાનું ઓળખપત્ર સાથે રાખવાનું ફરજિયાત બનાવ્યું છે, જેથી કરીને કોઈ જે ચીટિંગ કરવાવાળા માણસો છે, નકલી પોલીસ, ડુપ્લિકેટ પોલીસ જે બજારમાં આપણે વાતો સાંભળીએ છીએ, એવા લોકો આવી અને ચેક કરી અને આપના કોઈ કિંમતી સામાન આપની પાસેથી લઈ ના જાય એ જોવાની પણ આપણી ફરજ છે. આવનારા સમયમાં આપણે વધુ ફેસબુકના માધ્યમથી આપની સાથે સંપર્કમાં રહીશું. પ્રથમ વખત છે એટલે વધુ નહીં કહેતા, જે કંઈ મેં આપને જણાવ્યું છે એ બાબતે જો બધા થોડી તકેદારી રાખીશું તો દિવાળીનો સમગ્ર તહેવાર આપણે સારી રીતે ઉજવી શકીશું. ફરીથી આપ સર્વને શુભેચ્છા.